hi friends how are you fine okay now we discuss our story the half of the parts of the unit 2 dental health apne half part lecture

સ્લીપ એ સૂઈ પણ શકતી નથી ધેન હોર અંકલ્સ અશોકભાઈ એડવાઈઝ ટુ હોર વી વિઝિટેડ ડેન્ટલ ક્લિનિક ધેન ધે વેન ટુ ડેન્ટલ ક્લિનિક હવે ડોક્ટર બંસી શર્મા ધ ચેકઅપ ટુ હોર એને ચેકઅપ કરે છે એને તપાસ કરે છે ધેન

ઇન મોલર અને જે મોલર જે કેવિટી જે ખાડો જે છે ત્યાં એને ભરી દે છે અને ડોક્ટર હેવ ધ સ્પેર ટાઈમ એની પાસે કન્વર્જેશન ટુ ઇચેધર બંને સાથે કરે છે મિત્રો અને મને કેવિટી કેમ થઈ છે સોનિયા જે છે એનો પ્રશ્ન પૂછે છે ધેન ધ ડોક્ટર આન્સર ટુ હર એને આન્સર આપે છે યુ આર ધ ધોન્ડ ઓફ સ્વીટ જો તમે સ્વીટ વધારે ખાતા હોય મીઠાઈ આઇસક્રીમ ચોકલેટ વધારે ખાતા હોય અને યુ કેર માઉથ જો તમે તમારા માઉથ જે છે એને પ્રોપર વોશ નહીં કરો તો આ થઈ શકે છે ખાસ ગાઈઝ તમારે પણ આ બાબતનું ધ્યાન રાખવાની છે જ્યારે પણ કંઈ ખાવ છો ધેન ક્લીન યોર ટ્રીટ હુ ક્લીન યોર માઉથ તમારું જે મો જે છે એને વ્યવસ્થિત સાફ કરો અને ધેન સોનિયા આસ્ક્ડ ક્વેશ્ચન ટુ હર એને પ્રશ્ન પૂછે છે ડોક્ટર બંસી શર્માને અને ત્યાં કે હવે આના માટે કે બ્રશ કરવાની જ્યારે વાત થઈ છે ધેન વી સ્ટાર્ટ ધીસ લેસન સોનિયા સે વોટ ઇઝ ધ રાઈટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડોક્ટર સોનિયા જે છે ને એમનો પ્રશ્ન પૂછે છે કે ડોક્ટર દાંત સાફ કરવા માટેની યોગ્ય રીત કઈ છે દાંત સાફ કરવા જે છે તો એની યોગ્ય રીત કઈ ડોક્ટર શર્મા સિંહ મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ મૂવિંગ ધ બ્રશ સાઈડ વે ઓનલી તમે છો મોટા ભાગના જે લોકો બ્રશ કરે છે એ માત્ર સાઈડમાં જ બ્રશ કરે છે ઓકે આમ આમ કરીને ઓકે ડન બટ ધ રાઈટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉન કે તમે જોઈ શકો છો જે જે બ્રશ છે એ વન સાઈડ હોય છે બટ ધ રાઈટ વે જે રાઈટ વે જે છે ઇઝ મૂવિંગ ઇટ અપવર્ડ અને ઉપર અહીંયા આપણે દેખીએ છીએ પિક્ચર્સમાં ઉપર પણ એને આપણે સાફ કરીશું એન્ડ ડાઉનવર્ડ સો દેટ ઇટ રિમુવ ધ ટાઈની બાઇટ ઓફ ધ ફૂડ સ્ટક બીટમીન ધ તીઠ એટલે જેથી કરીને દાંતની વચ્ચે ટીથ એટલે દાંત બીટવિન વચ્ચે સ્ટક સ્ટક એટલે કે ચોટી ગયેલા ઓકે સ્ટિક એસ્ટા એસ ટી આઈ સી કે સ્ટીક જે છે એ ક્રિયાપદ છે એનું જે ભૂતકાળનું રૂપ એનું જે રૂપ જે છે એ સ્ટક છે ફૂડ સ્ટોક એ ચોટી જાય છે ક્યાં ગળી દાંતની વચ્ચે ટાઇની બાઇટ એટલે નાના નાના જે કણ જે છે એ કણ જે છે એ ચોંટી જાય છે અને એને કારણે એ જ રીમોવ એને દૂર કરવા માટે આપણે અપરવર્ડ એન્ડ ડાઉનવર્ડ આપણે શું કરવું છે એને બ્રશ કરવું જોઈએ ધ ગમ લાઈન ગમ લાઈન ગમ લાઈન એટલે કે પેઢા જે દાંત જે છે એ દાંતની નીચેની જે પાર્ટ છે એને આપણે પેઢા કહેતા હોઈએ છીએ જે રેડ કલરનું છે આપણે ગમ લાઇન શુડ ઓલસો બી બ્રશ વિથ જેન્ટલ સ્ટ્રોક

નીચે અને ધીરેથી જે પેઢા જે છે એ પેઢાને પણ આપણે સાફ કરીશું નોટ ઓનલી ધીસ ક્લીન યોર માઉથ આફ્ટર એવરી એવરી મીલ એન્ડ ટાઈમ યુ અ ચોકલેટ નોટ મા ધીસ એકમાત્ર આ માટે જ નહીં ક્લીન યોર માઉથ તમારું જે મો જે સાફ કરો જો છે એ એકલા એના માટે જ નહીં આફ્ટર એવરી મીલ દરેક ભોજન લીધા બાદ એન્ડ એવરી ટાઈમ યુ ઇટ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ તમે આઈસ્ક્રીમ ખાધી હોય કે આપણે પ્રોપરથી બ્રશ કરીશું ને મિત્રો ઓકે ખાસ કરવાનું છે જો તમે કેર નહીં લો ને તો તમારા દાંત બગડશે નવ सोनिया से वुड यू टेल मी द रीजन डॉक्टर तुम्हें મને રીઝન કહી શકશો આનું રીઝન આનું કારણ રીઝન એટલે કે કારણ આનું કારણ શું હોય શકે મને કહી શકો ડોક્ટર શર્મા से क्लीनिंग ऑफ माउथ इज द फर्स्ट रिक्वायरमेंट ऑफ डेंटल हाइजीन देखो क्लीनिंग ऑफ माउथ જે દાંત જે મો જે છે એ સાફ કરો જોજે મોની જે સાફ સફાઈ જે છે ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ રિક્વાયરમેન્ટ એટલે કે જરૂરિયાત ઓકે એની રિક્વાયરમેન્ટ છે છે એની જરૂરિયાત ઓફ ડેન્ટલ હાઇજીન દાંતનું હાઇજીન હાઇજીન એટલે કે આરોગ્ય દાંતના આરોગ્ય માટે એ જરૂરી છે મો સાફ કરું એ દાંતના આરોગ્ય માટે સારું છે ઇફ યુ કાન્ટ ક્લીન બિટવીન યોર ટીટ

એ નાના નાના જે ફૂડ પાર્ટીકલ જે આપણી દાંતની વચ્ચે જે ચોટી ગયા હોય ને એને ખાય છે ફીડ કરે છે પાર્ટિકલ્સ એટલે કણો હું ઇવેન્ચુલી અને છેવટે ઇવેન્ચ્યુલી અંતિમ છેવટે ઇટ અ પાર્ટ ઓફ ધ ટીટ ટુ ને એ દાંતનો જે ભાગ છે ને એનો પણ ખાઈ જાય તમે વિચારો એક જીવાણુ નાના છે પણ કેટલું ડેમેજ કરે છે આપણે દાંતનું ધ ડિસ્ટ્રોય ધ ઇનેમલ કોટિંગ ઓફ ધ ટીટ એ આપણું જે ઇનેમલ કોટિંગ છે દાંત ઉપરનું જે સફેદ વ્હાઈટ જે પડ છે ને આપણને એ એને ઇનેમલ પડ કહેવાય છે ઇનેમલ કોટિંગ છે ઇનેમલ અબ જતી તમારું જે દાંતનું જે ઇનેમલ જે છે ઇનેમલ કોટિંગ ને પણ નાશ કરી દે છે ડિસ્ટ્રોય કરે છે એટલે કે નાશ કરે છે એન્ડ ઇન અ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી અને લાંબો સમય જ્યારે આ રહે ને ફ્રેન્ડ્સ પછી શું થશે કેવિટી થશે શું થશે કેવિટી કેવિટી એટલે કે સરસે અને દાંતમાં સડો થશે આપણે મોં ખોલીએ છીએ ને એટલે આપણે તમે જોજું ઘણા લોકોના દાંતની અંદર બ્લેક સ્પોટ દેખાશે આપણને બ્લેક સ્પોટ દેખાય છે તો એ દાંત એનો ખવાયો છે એને કેવિટી થઈ છે એમ આપણે એને કહીશું સોનિયા સેડ ઇનેમલ કોટિંગ વોટ્સ ડેટ ઇનેમલ કોટિંગ વોટ ધેટ આ પક્ષો શું છે હા દેખો કેટલું ક્યુરિયસ છે જે કોઈ જાણતી નથી તરત જ પ્રશ્ન પૂછે છે તો આપણે પણ શું કરવું જો ખબર ના પડે તો તરત સરને ફોન કરીને પ્રશ્ન પૂછી લેવાનો કે સર આનું શું થયું આ કેમ આમ આપણે બધા સોનિયા જેવું બનવાનું છે મિત્રો ઇનેમલ કોટિંગ વોટ્સ કોટિંગ છે શું ડોક્ટર શર્મા સિંહ ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટ્રીટ એના માટે પહેલા તારે શું કરવું પડશે જે દાંત જે છે એ કન્સ્ટ્રક્શન કન્સ્ટ્રક્શન એટલે કે એની રચના સંરચના અંડરસ્ટેન્ડ એટલે સમજવું પડશે એને નીડ એટલે જરૂરી છે એના માટે તારે દાંતની જે રચના જે છે એ સમજવી જરૂરી છે હેઝ થ્રી આજે પેઢાની વાત થઈ અને જે દાંત જે છે એને થ્રી લેયર છે ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ ઇનેમલ જે અપર અપર મોસ્ટ મોસ્ટ લેયર છે દેખો સૌથી એક પડ છે તમને દેખાતું હોય તો કે જે એના આપણે ઇનેમલ કહેતા હોઈએ સૌથી ઉપરનું પડ કયું ઇનેમલ ધ્યાન આપજો મિત્રો ડેન્ટલ હાઇજીન કે ડેન્ટલ વિશેની શોર્ટ નોટ પણ આવ્યા છે આપણે તો આ શોટનોટમાં આપણે આ લખવાનું રહેશે તમારે આ લખવું પડશે કે ભાઈ ટીટ હેવ થ્રી લેયર્સ ત્રણ લેયર હોય છે અપર મોસ્ટને ઇનેબલ કહીએ છીએ આપણે એન્ડ ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી દેખો આપણા શરીરનો સૌથી મજબૂત અને કઠણ એકદમ ભાગ છે હવે આપણને પ્રશ્ન થાય સર એવું પડ એટલું બધું કઠિન કેવું હશે તો દાંત જે છે ને એ દાંત એ સૌથી કઠિન પાર્ટ છે આપણા શરીરનો મજબૂત પાર્ટ છે અવર ટીથ હેવ થ્રી લેયર્સ આપણા દાંતના ત્રણ લેયર હોય છે એમાં જે અપર મોસ્ટ તે વ્હાઇટ લેયર જે છે ઇઝ કોલ ઇનેમલ જે સૌથી સ્ટ્રોંગેસ્ટ છે ને હાર્ડેસ્ટ છે ધ સેકન્ડ લેયર ઇઝ કોલ

સેકન્ડ લેયર છે એને આપણે શું કહીશું ડેન્ટિન ને કેવું હોય છે યલોઈસ ધ ઇનર મોસ્ટ સૌથી અંદરનું જે લેયર છે લેયર ઇઝ ધ ડેન્ટલ પલ્પ એને આપણે ડેન્ટલ પલ્પ કહેતા હોઈએ છે દાંતનો ભૂખા જેવો અહીંયા તમને આપણો ઓરેન્જ જેવો કલર તમને દેખાય છે ઇન યોર મોલર ધેર વોઝ અ કેવિટી અને તારું જે મોલર જે છે ને તારી જે દાઢ જે છે એ દાઢમાં કેવિટી છે વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ હવે જે હતી નહીં હવે રહી નથી મેં શું કર્યું છે એને સાફ કરીને મેં વા લાઇટ કડ કમ્પોઝિટ ફિલિંગ મેં ભરી દીધું છે હવે એ નથી ક્લિયર કેટલા લેયર થયા થ્રી લેયર નાવ અનધર ક્વેશ્ચન જો ઇનેબલની જિજ્ઞાસા થઈ ત્યારબાદ સોનિયા મોલ

આપણે દુધિયા દાંત પણ કહેતા હોઈએ છીએ મિલ્ક તીટ દુધિયા દાંતન્ટ ટીટ અને બીજો જે પ્રકાર છે એ પરમાનન્ટ જે કાયમી હશે તમે જોયું છે તમારા દાંત પડી ગયા છે હવે નવા દાંત આવી ગયા છે હવે જે દાંત આવે ને એ પરમેનન્ટ છે હવે તમે ઘરડા થશો ને ત્યાં સુધી તમારા રહેશે છે ગરડા થસો ભઈ પડી જશે પાછા અને જો તમે 100 એટલે કે સેન્ચ્યુરી મારી તો એ પડી ગયેલા દાંત પછી ફરીથી આવી શકે છે સેન્ચ્યુરી મારો તો તો આ બે પ્રકાર ટુ टाइप्स ઓફ ટીટ ડેસિડિયસ અને બીજું છે પરમેનન્ટ ડિસિડ્યુઅસ જે છે એને આપણે મિલ્ક ટીથ પણ કહેતા હોઈએ છીએ ડિસિડ્યુઅસ ટીથ આ યુઝ્યુઅલી 20 ઇન નંબર એન્ડ ધે સેડ વન બાય વન આફ્ટર ગ્રોથ દેખો એ 20 ડિસિડ્યુઅસ ટીથ જે છે જે ખરી જાય એવા જે છે જે દૂધિયા દાંત છે યુઝ્યુઅલી 20 હોય છે તમે જોજો નાનું જે બાળક હોય ને એ બાળકના દાંત તમે જોજો તો આગળના જે દાંત ચાર બાજુના બે કેનાઈ રીતે તમે જોશો અને બાજુમાં જે નાની નાની બે દાંટો હશે ઓકે ચાર દુ આઠ ચાર બાર અને બે બે જે દાંત તમારી પાસે જે હશે ને એ જે છે એ પડી જાય વન બાય વન સેડ સેડ એટલે ખરી પડવું આફ્ટર ગ્રોથ ગ્રોથ એટલે આપણો જેમ જેમ વિકાસ થાય આપણે જેમ મોટા થતા એમ એમ એ વિશે વીસ દાંત પડી જશે

આગળના જો પાછળ વચ્ચેના પછી જે કેનાઇન છે એની પછી મોલર પ્રી મોલર છે પ્રી મોલર પછી આવે છે આપણી પાસે મોલર તો કે એ તો સેમ નથી ડોક્ટર શર્મા સે દે આર ડિફરન્ટ ઇન શેપ દેખો આકારમાં અલગ અલગ હોય છે દેખો જે જો છે સૌથી નીચેનો દાંત જો એકદમ મણીવાળો જે છે ઓકે પછી એની બાજુમાં આપણી પાસે અહીંયા તમે જુઓ

તો દરેકનું ફંક્શન અલગ છે કાર્ય અલગ છે સાઇઝ અલગ છે અને સેફ એનો આકાર પણ અલગ છે there are ફોર ઇન સાઇઝ ચાર જે આપણા જે આગળના જે દાંત છે ટુ કેનાઇન બે આપણા જે રાક્ષસી દાંત જેને કહેતા અણીવાળા ફોર પ્રીમોલર ફોર પ્રિમોલર એ બે બે આ બાજુ બે અને આ બાજુ બે એટલે કે ચાર જે છે એ ચાર પ્રીમોલર છે એટલે કેનાઇન અને દાઢો મોટી છે એની વચ્ચેના

देखो केव परमिशन डॉक्टर शर्मा से ओ स्योर डियर व्हाई नॉट पूछी सोनिया से पूजा वन ऑफ माय क्लासमेट क्लासमेट એટલે કે સહપાઠી તમારા જે ક્લાસમાં જે તમારો જે મિત્ર તમારા જે સાથે ભણતા હોય એને આપણે ક્લાસમેટ કહેતા હોઈએ છે સહપાઠી સહવિદ્યાarthi સ્લીપ ઓફ ઓસ્ટર કેસ

પણ તમે જોઈ શકો છો તમારો દાંત જે છે એ ફ્રેક્ચર થયું વચ્ચેથી બિચારાને પટ્ટી મારી પટ્ટી મારી દીધી આપણે પણ એ રીતે નહીં થાય ને અહીંયા તમે કાપો પડ્યો તમને દેખાય છે બિચારાને દર્દ થઈ રહ્યું છે ડોક્ટર શર્મા સાહેબ સી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ એને એક દાંતના ડોક્ટરનો કોન્ટેક્ટ કરવો જોઈએ એને કન્સલ્ટ કન્સલ્ટ એટલે કે સંપર્ક કરવો જોઈએ

એ તમારે ત્યાં મટિરિયલ જે છે ફિલિંગ કરવું પડશે ભરવું પડશે ને ફિલિંગ સાનું હતું આપણે લાસ્ટમાં જોયું હતું સિલિકા છે રેઇન્સ છે તો આ બધાનું જે કમ્પોઝિટ છે વાઇટ મટિરિયલ જે છે એ ત્યાં પૂરવું પડશે ને રિસ્ટોરેશન કરવું પડશે રિસ્ટોરેશન એટલે કે જે તૂટેલું જે છે એનું પાછું સરખું કરવું પડશે એ પૂરી દો અને એને થઈ જશે પછી તો આ રીતે તમે એ કોન્ટેક્ટ કરી શકો છો ધેન ફ્રેન્ડ નું કામ થયું નાવ સેકન્ડ વન ધેન સોનિયા સે શુડ આઈ હર આઈ આસ્ક હર ટુ સી યુ શું એને હું કહું આઈ આસ્ક હર ટુ સી યુ તમને એ મળી જાય એ માટે હું એને વાત કરું ડોક્ટર શર્મા સેડ નો સી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ એને શું કરવું પડશે орથોડોન્ટિસ્ટ નો સંપર્ક કરવો પડશે દેખો દાંત જે છે ને એ દાંત નું જે બેસારો નું જે કામ જે છે એ કામ એ આ રીતે અહીંયા થતો હોય છે કે જ્યાં એ કન્સલ્ટ એને કરવો પડશે નાઉ સોનિયા સેઝ થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેસ્ટન મિત્રો એક જે પેરેગ્રાફ છે રહી ગયો છે થેન્ક યુ સોનિયા કહે છે ડોક્ટર શર્મા સેટ નો સિવિલ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ એને ઓર્થોડોન્ટિસ્ટ જે છે એ ઓર્થોડોન્ટિસ્ટ નો કોન્ટેક્ટ કરવો જોશે હવે આ ઓર્થોડોન્ટિસ્ટ એટલે કોણ કેમ એનો ઉપયોગ એને કોન્ટેક્ટ કરવો પડશે તો અહીંયા એ કહે છે ધ્યાન આપજો અહીંયા થોડું ધ્યાન આપવાનું છે એક લાઈન રહી છે મારી એક બીજી એક ફ્રેન્ડ છે ધારા નામ કે જે ધારા નામની જે ફ્રેન્ડ છે સી હેઝ અન ગ્રોથ ઓફ ટીથ એને જે દાંત જે છે ને એ અન એટલે કે

પ્રોપરલી ગ્રોન એના દાંત પ્રોપરલી થયા નથી સંકોચ થાય છે તો એના માટે કોઈ તમે કંઈ કરી શકો એમ એના માટે કોઈ સલાહ ખરી શર્માસિંહ નો આ આપણે નથી હું અહીંયા તમને ચર્ચા કરી રહ્યો છું નો વન શુડ ફીલ એમ્બ્રેસ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી કોઈએ પણ પોતાની જે ખોડ ખાપણ છે એનાથી શરમાવું જોઈએ નહીં શું કરવું જોઈએ શરમાવું જોઈએ નહીં એને કોઈ પણ શરમ રાખવી જોઈએ જે છે

ફોર એન ઓર્થોડન્ટિસ્ટ ટ્રીટમેન્ટ એને ઓર્થોડન્ટિસ્ટ ની એને ટ્રીટમેન્ટ શું કરવી પડશે એને લેવી પડશે અને જે ઓર્થોડોન્ટિસ્ટ છે એની એને મુલાકાત કરવી પડશે કે જ્યાં ઘણીવાર ધ બ્રેસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર અલાઇનમેન્ટ કે જેથી કરીને એના જે દાંત જે સીધા કરવા માટે જે વપરાય છે જે તાર થી એ તાર થી એને શું કરી દેશે એને સીધા કરી દેશે આ જે પેરેગ્રાફ રહી ગયો હતો સોનિયા અને ત્યાં જ પછી સોનિયા જે છે એ સોનિયા કહે શું આસ્ક હર ટુ યુઝ સી યુ હું એમને કહું કે તમને મળી જાય દેખો શું કીધું સોનિયા કહે છે કે હું એને કહું કે તમને મળી જાય ડોક્ટર શર્મા સેડ નો સી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ

એમને સજેશન કર્યા છે ઇન્ડિટ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ ખરેખર ઇન્ડિટ ખરેખર હવે દાંતનું જે સાયન્સ છે એ પણ ખરેખર ખૂબ જ આગળ વધી ગયું છે એડવાન્સ થઈ ગયું છે આઈ આઈ વિલ વિલ આસ્ક ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ હું એને કહીશ કે એ ઓર્થોડોન્ટિસ્ટનો કન્સલ્ટ કરે એ સંપર્ક કરે હું એને કહીશ કોને કહેવાનું છે ધારાને જે પેરેગ્રાફ લાઈન નથી આપી પાસે नाव आई एम थिंकिंग ऑफ टेकिंग अफ अ प्रोजेक्ट ऑन डेंटल हेल्थ साय सॉरी डेंटल हेल्थ बिकॉज वी हेव टू वर्क ऑन अ प्रोजेक्ट इन साइंस एंड आई थिंक दीस इज अजफु हम हम मैं लगे नव आई एम थिंकिंग ऑफ टेकिंग अप अ प्रोजेक्ट मार्ग हमें प्रोजेक्ट लेव जइए सायंस में ऑन डेन्टल हेल्थ दातना आरोग्य ना प्रोजेक्ट मार् लेविए

योर प्रोजेक्ट इफ यू नीड जो तारी कोई जरूर हो गाइडंस मार्गदर्शन की जो जरूर हो तो तू आके सोनिया सईद इट्स सो नाइस ऑफ यू थे शर्मा से यू आर वेलकम वेलकम ऑलवेज वेलकम તમે જો શીખવું હોય જાણવું હોય એના માટે તો બધા ஆல்વેઇઝ વેલકમ જ કહેતા હોય એને ઓકે તો આપણે પણ આજે દાંત વિશેના જે આરોગ્યની ચર્ચા કરીએ છે એ આપા ડેઇલી રૂટિનમાં પણ આપણે એને ધ્યાનમાં લેવાનું છે આપણે પણ એ વર્ક કરવાનું છે આપણે પણ આપણા દાંતની કાળજી લેવાની છે અને જો દાંતની કાળજી લેશો તો એ તમારા માટે ખૂબ જ સારું રહેશે દાંત ચોખ્ખા હોવા જરૂરી છે પ્રોપર બ્રશ હોવું જરૂરી છે અને અહીંયા આપણે વાત કરીએ કે દાંતની જે એક તમારી પાસે નોટ પણ હોઈ શકે છે ઓકે ડેન્ટલ હેલ્થ એના વિશેની એક નોટ હોઈ શકે છે આપણી પાસે તો ફ્રેન્ડ્સ આજે લેસન જે છે એ ઘણું આપણે જે યાદ રાખવાનું છે તૈયાર કરવાનું છે પ્રિપેર કરવાનું છે છતાં એવું કંઈ લાગે તો તમે મને કોન્ટેક કરી શકો છો ઓકે હવે તમે અહીંયા દેખો આ પણ કેટલું ખુશ છે એનો જે દાંત જે છે એ દાંત એના એ રીતના હોય છે તો હવે મળીશું આપણે નેક્સ્ટમાં બાય થેન્ક યુ તૈયારી કરો ટેક કે